મહેસાણામાંથી હથિયાર સાથે ધારપડુઓ ગેંગ ઝડપાઈ. 5 લાખ નો મુદ્દા માલ જપ્ત. મહેસાણામાંથી ધારપડુ ગેંગ ઝડપાઈ છે, જેમની પાસેથી ઘાતકી હથિયાર અને 2 કાર મળી આવી છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ઘાતકીય હથિયાર અને 2 કાર મળી 5 લાખ નો મુદ્દા માલ જપ્ત. 8 પૈકી 3 આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. મહેસાણા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બાતમી મળતા પોલીસે મહેસાણા બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી. રસ્તા પરથી પસાર થતી 2 કાર શંકાસ્પદ લાગતા કોર્ડન કરી રોકી તેમાં તપાસ કરતા 8 જેટલા લોકો ધારિયા, તલવાર, દેશી બનાવટની બંદૂક અને છરા સહિતના હથિયારો સાથે મળી આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસ હથિયારો સાથે 5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો અને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. મનોજ ઠાકોર, HBN TV ન્યૂઝ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે માનની SP સાહેબનું ખાસ આગ્રહ હોય છે અને તમામ થાણા મજારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ મિલકત વિરુદ્ધનો ગુનો, શરીર સંબંધી વિરુદ્ધનો ગુનો હોય એ તુરંત ડિટેક્ટ કરવાની અને આગોતરી માહિતી મેળવીને એને રોકવાની ખાસ સૂચના આપવામાં આવી છે. તો એના અનુસંધાને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મહેસાણાના PIને એક બાતમી મળી કે કેટલાક માણસો છે જે હથિયારો સાથે કોઈ અમદાવાદ મહેસાણાના હાઈવે ઉપર કોઈ પેટ્રોલ પંપ છે એને લૂંટ કરવાનું આયોજન છે, ષડયંત્ર છે. તો એના આધારે PI જે છે, મહેસાણા તાલુકાના PI, એમણે પોતાની ટીમ બનાવી અને જે બાયપાસ સર્કલ છે, બાયપાસ રોડ છે, મહેસાણા બાયપાસથી શિવાલા સર્કલ વચ્ચે એ લોકો નીકળવાના હતા, એ એમને બાતમી હતી. એટલે એમણે જુદી જુદી જગ્યાએ ટીમો બનાવી અને ટીમો એ 2 સ્વિફ્ટ ગાડી છે, જે વ્હાઈટ કલરની એક અને એક ગ્રે કલરની, એમ 2 સ્વિફ્ટ ગાડીમાં એ ઈસમો આવવાના છે એવી બાતમી હતી અને એમની સાથે ઘાતક હથિયારો પણ છે. તો PI એમની ટીમ સાથે બધાને ગોઠવી દીધેલા અને શિવાલા સર્કલની નજીક 2 સ્વિફ્ટ ગાડી જે હતી શંકબંધ, એ ગાડીઓ આવતા એ ગાડીઓ અટકાવી અને એના અંદર ગાડીની અંદર 4-4 માણસો હતા, એમ કુલ 8 ઈસમો હતા, જેમની પાસેથી ઘાતક હથિયારો મળ્યા છે, ગન પાવડર મળ્યો છે, એની સાથે મોબાઈલ અને આ 2 ગાડીઓ ડિટેન કરી છે. વેપનમાં આપણે જોઈએ તો 2 દેશી બનાવટની 1 ગોળની બંદૂક છે, 2 તલવાર છે અને 4 ધારિયા છે, ગન પાવડર ને 8 છરા છે. એ તમામ ઈસમોને એમનું નામ ઠામ પૂછતા અને એમની પાસે લાયસન્સ હોય હથિયારનું એના મારફતે પૂછતા, એ લોકો પાસે લાયસન્સ ન હોવાથી ગેરકાયદેસર હથિયારો લઈ અને એ લોકો ગેરકાયદેસર રીતે હથિયારો પોતાની પાસે રાખેલા અને લૂંટ કરવાનું પેટ્રોલ પંપ ઉપર લૂંટ કરવાનો લોકોનો ઈરાદો હતો. એ ઈરાદો નાકામયાબ બનાવ્યો છે. આરોપીઓને લઈ લેવામાં આવ્યા છે. એમાંથી 8 આરોપીઓ જે છે એને આજરોજ એનો કોરોના ટેસ્ટ કરાવતા 1 આરોપી પોઝિટિવ આવ્યો છે, તો એને જરૂરી સારવાર માટે મોકલ્યો છે. બાકીના 7 આરોપીને અટક કર્યા છે. તપાસ PI પાસે છે અને આ બાબતે બધું તપાસ કરીને એ લોકોએ અગાઉ પણ ક્યાંય કોઈ આવો ગુનો કર્યો છે કે આવા કોઈ ષડયંત્ર રચ્યા હોય તો એની પણ અત્યંત હાલમાં તપાસ ચાલુ છે.